વડોદરા નગરી સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે અને વડોદરા શહેર સ્માર્ટ સિટીમાં પણ સમાવેશ થયેલો છે. ત્યારે સ્માર્ટ સિટીની વાત કરવામાં આવે તો વડોદરા શહેરની જે મધ્યમાં આવેલી સૌથી મોટી હોસ્પિટલ છે તે હોસ્પિટલની સામાજિક કાર્યકરે મુલાકાત લીધી હતી અને મુલાકાત કરતાં ઓઝિંગટી વિઝિટ કરવામાં આવતા અનેક સમસ્યાઓ સામે આવી હતી. સરકાર દ્વારા સફાઈના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પરંતુ શૌચાલયમાં અનેક સાધન સામગ્રી મૂકવામાં આવી છે. ત્યાં શૌચાલય છે, પરંતુ શૌચાલયમાં સાધન સામગ્રી પડી છે. પાણીના કુલરો મૂકવામાં આવે છે લાખોના ખર્ચે, પરંતુ પીવાનું પાણી કુલરમાં નથી. શું પરિસ્થિતિ છે સ્માર્ટ સિટીની, ગુજરાત વિકાસ મોડલ વડોદરા શહેરની! જાણે કે માનવતા મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. હોસ્પિટલમાં પીવાનું પાણી જ નથી અને મેન્ટેનન્સ માટે કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે, ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કરોડો રૂપિયા જાય છે ક્યાં? શું કટકી કરવામાં આવે છે? શું ગાલમેલ કરવામાં આવે છે? યા તો અધિકારીને પદાધિકારીના મેળા પીપળાથી આ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ઘણા બધા દર્દીઓના સગા સંબંધીઓ દ્વારા ઘરેથી પાણીનો જગ ભરી લાવવો પડે છે. આ છે આપણી હોસ્પિટલની પરિસ્થિતિ. હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પુષ્કળ પ્રમાણમાં ગંદકી જોવા મળી રહી છે. ત્યારે સામાજિક કાર્યકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે વડોદરા શહેરના અનેક નેતાઓ આ વિઝિટ કરે છે. હોસ્પિટલની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે એટલે વિઝિટ તો કરે જ છે, ફોટા પણ પડાવે છે અને વાયરલ પણ કરે છે. વડોદરા શહેરમાં આરોગ્ય શાખા તથા સર સયાજીરાવ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી દ્વારા તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે કે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે કે જે કામ નથી કરતા, માત્ર ગ્રાન્ટો જ ઉપાડે છે, હકીકત કંઈક અલગ જ જોવા મળતી હોય છે. તેવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ મૂકવામાં આવે, કરોડો રૂપિયા ખર્ચવા છતાં પણ દેખાતા જ નથી, તેવી પરિસ્થિતિ કેમ નિર્માણ પામી છે? ત્યારે તેમના દ્વારા માંગ કરવામાં આવી છે કે આવનાર સમયમાં જો કામગીરી નહીં કરવામાં આવે પૂર્ણ, તો રામધૂનનો કાર્યક્રમ કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિઓની રહેશે, તેમ તેમણે જણાવ્યું હતું. સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા આ વડોદરા શહેરની સૌથી મોટી હોસ્પિટલનું આ દ્રશ્ય આપ નિહાળી રહ્યા છો કે જ્યાં દર્દીઓ માટે પીવાનું પાણી નથી અને પાણી ઘરેથી જગ ભરીને લાવવું પડે, તો અન્ય સુવિધા કેવી હશે? તે આ પાણી જેવી સામાન્ય વસ્તુ જે કહી શકાય કે જે સાર્વજનિક પ્રાથમિક જરૂરિયાત જો પૂરી ના કરી શકતી હોય હોસ્પિટલ, તો અન્ય સવલતો કેવી રીતે આપે, તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા છે. કુરલ પાસે દુનિયા એટલી ગંદકી છે, આ ગંદકીના કારણે લોકો માંદગીનું પ્રમાણ ઘટાડવા માટે આવે છે. એટલે કાંઈ વધુ પડતા માંદગી માંડા લઈને જતા હોય તેમ લાગી રહ્યું છે. સૌથી મોટામાં મોટી હોસ્પિટલ સર સયાજીરાવ હોસ્પિટલ સાથે આજે અમે ઉચ્ચથી વિઝિટ કરી, ત્યારે અમને ચોક્કસથી માહિતી મળી કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ગંદકીનું સામ્રાજ્ય છે. સાથે સાથે કહેવાય છે કે કુલરો પણ બંધ હાલતમાં છે અને જે લોકો છે દર્દીના સગા સંબંધીઓ અહીંયા આગળ એસસીટી હોસ્પિટલમાં દુઃખ ઘટાડવા માટે આવતા હોય છે, પરંતુ કહી શકાય કે વધારે દુઃખી થઈને જતા હોય તેમ લાગી રહ્યું છે. આજે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ પીવાનું પાણી જે કુલરમાં આવતું નથી, સાથે જે શૌચાલયની વિઝિટ કરી ત્યારે અમને જોવા મળ્યું કે અંદર સ્ટોરેજ કરીને સામાન મૂકવામાં આવ્યો છે, એટલે લોકોને જે હાલાકી પડી રહી છે, શૌચક્રિયા માટે પણ જવાની તકલીફ પડે છે. એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ તમામ રીતે નિષ્ફળ ગઈ છે. સાથે તમે જોઈ શકો છો કે એસએસજી હોસ્પિટલમાં કૂતરાઓ ફરી રહ્યા છે, એટલે વડોદરા શહેર સંસ્કારી નગરી માટે આ શોભા નથી આપતું. ઘણી વખત અમે જોયું છે કે એસએસજી હોસ્પિટલમાં નેતાઓ દ્વારા ઓચિંતી વિઝિટ કરવામાં આવે છે, પરંતુ ફોટા સેશન કરવા માટે આવતા હોય તેમ લાગી રહ્યું છે. આજે અમે વિઝિટ કરતા અમને જાણવા મળ્યું કે અહીંયા આગળ દર્દીના સગા સંબંધીઓ છે, આ લોકો ઘરેથી પાણી પીવાનું લઈને આવે છે, સાથે કેટલીક જગ્યા ઉપર જે શૌચક્રિયા માટે જવું હોય ત્યાં આગળ પણ પાણી નથી આવતું. એટલે વડોદરા શહેરની અંદર એસએસજી હોસ્પિટલ તમામ રીતે નિષ્ફળ ગયું છે. આપના મીડિયા તરીકે અમારી વિનંતી છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી સાથે સાથે સફાઈ કામદારોને તાત્કાલિક ધોરણે સૂચના આપવામાં આવે અને જે પણ સફાઈ કર્મચારીઓ કામ ન કરતા હોય તેને બ્લેકલિસ્ટ, કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવે, સાથે સાથે સફાઈ કર્મચારીઓને સૂચના આપવામાં આવે, નહીં તો આવનારા દિવસોમાં આ જ એસએસજી હોસ્પિટલમાં બેસી અને રામધૂન કાર્યક્રમ કરીશું તેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતા અધિકારી સાથે સાથે સુપ્રિન્ટેન્ડન્ટની રહેશે. જગ્યાએ અને ક્યાં તકલીફ હો રહી આપકો? યાની એનટીજી બની ગયા હું હોસ્પિટલ ને વડોદરા કે અંદર એસવી હોસ્પિટલ હે કે અપને કહો છે શિવાજી રાવ કે પ્રેશન હોય પાણી વાણી એ બર્તન ધોની કી જગ્યા પર
तो आप एडमिट हो गए हो तो पानी कहाँ से लाते हो? नीचे से लेके आते हैं, सबसे नीचे से। वहाँ भी चलता चलता नहीं चलता, बंद रहता वहाँ भी। कितने दिन से एडमिट है? हमें 4 दिन हो गए यहाँ पर आए। 4 दिन से पानी नहीं मिल रहा है? पानी तो बहुत कभी आता कभी नहीं आता है। मैं शौचालय में, शौचालय के अंदर तो भी मैं तो इधर गया नहीं, नीचे कॉम्प्लेक्स में जाता हूँ क्योंकि लेडीज लोग का रहता है इधर, लेडीज लोग आ जाती हैं तो कई जगह तो लोग भी कर रहता, ऊपर तो लोग कर रहता है। क्या है नाम आपका? जगदीश कुमार जी। તમે જોઈ શકો છો પરિસ્થિતિ એવી છે કે એસએસજી હોસ્પિટલ સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે। આ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય પુષ્કળ પ્રમાણમાં વધી રહ્યું છે। અહીંયા ગાડી શૌચાલયની અંદર પણ દુનિયાભરનું જે કચરો મૂકવામાં આવે છે એટલે આ શોભા નથી આપતું। સુપ્રિન્ટેન્ડન્ટ ખાસ ધ્યાન આપે તેવી અમારી માંગણી ને અમારી રજૂઆત છે। આજે વસ્તુ મૂકવામાં આવી છે, હાલના દર્દીઓને પણ પુષ્કળ હાલાકી પડી રહી છે, આ તમે જોઈ શકો છો। પ્રધાનમંત્રીનું સપનું છે સ્વચ્છ। તમારી ભાષા તમારે દંડની જોગવાઈ કરી છે છતાં પણ એસએસજી હોસ્પિટલમાં કુલરો લગાવ્યા છે પરંતુ તમામ કુલરો બંધ છે, દર્દીઓને હાલાકી પડી રહી છે। સુપ્રિન્ટેન્ડન્ટ વહેલામાં વહેલી તકે આ તમામ કુલરો ચાલુ કરાવે બસ એ અમારી માંગીને અમારી રજૂઆત। સ્વચ્છ ભારત ની વાતો થઈ રહી છે પરંતુ આ તમે જોઈ શકો છો કુરલ પાસે દુનિયા એટલી ગંદકી છે। આ ગંદકી ના કારણે લોકો માંદગીનું પ્રમાણ ઘટાડવા માટે આવે છે, એટલે ગાડી વધુ પડતા માંદગી માંડા લઈને જતા હોય તેમ લાગી રહ્યું છે।